હેલો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો આજે આપણે જોવાના છીએ સત્તર બાર બે હજાર આપણે લીધેલું હતું તેનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ બધા જ ક્વેશ્ચન આપણે સોલ્વ કરવાના છીએ તો વિડીયોને તમે લાસ્ટ સુધી જોજો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ પહેલા નંબરનો ક્વેશ્ચન આવે છે ગુજરાતી ટાઈપિંગનો કે જે ત્રીસ માર્કનો છે તો સૌપ્રથમ આપણે જે આ પેરેગ્રાફ છે એના આપણે વર્ડ કાઉન્ટ કરી અને તમને બતાવી દઉં છું એના ટોટલ કેટલા વર્ડ થાય છે તો સૌપ્રથમ સિલેક્ટ કરી અને તમે જોઈ શકો છો એના ટોટલ વર્ડ થાય છે ત્રણસો ને સાડત્રીસ થ્રી હંડ્રેડ થર્ટી સેવન ત્યાર પછી એના કેરેક્ટર નો સ્પેસ છે બે હાજર એકસો ને બેતાલીસ ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ છે બે હજાર ચારસો ને સિતોતેર તો મિત્રો અહીંયા જે તમે જે પેરેગ્રાફ ટાઈપિંગ કર્યો છે એને આ જ રીતે તમે સિલેક્ટ કરી રિવ્યુ મેનુની અંદર જઈ અને વર્ડ કાઉન્ટ ઉપર તમે ક્લિક કરજો એટલે તમે જે પેરેગ્રાફ ટાઈપ કર્યો છે એની તમને ઇન્ફોર્મેશન બતાવશે ત્યાં તમે આ બેની કમ્પેરિઝન કરી લેજો કે તમે જે ટાઇપ કર્યો છે પેરેગ્રાફ એમાં કેટલી ભૂલ છે કેટલા શબ્દ મિસ થાય છે અને ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ અને વિથ સ્પેસ છે એ પણ તમે કાઉન્ટ કરી લેજો મતલબ કે કમ્પેરિઝન બેની કરી લેજો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે બીજા ક્વેશ્ચન અંગ્રેજી ટાઈપિંગનો કે જે વીસ માર્કનો છે તો એના પણ આપણે સૌ પ્રથમ જે બધા વર્ડ છે એ કાઉન્ટ કરી અને હું તમને બતાવી દઉં છું તો અહીં સિલેક્ટ કરી વર્ડ કાઉન્ટ ઉપર જશું એટલે અહીં તમે જોઈ શકો છો એના ટોટલ વર્ડ છે બસો ને સત્તાવન ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ છે તેરસો ને સત્તાવન ત્યાર પછી કેરેક્ટર વિથ સ્પેસ છે સોળસો ને અગિયાર તો આ જે અંગ્રેજી ટાઈપિંગનો પેરેગ્રાફ છે એમાં પણ તમે કમ્પેરિઝન કરી લેજો કે તમે જે ટાઈપિંગ કર્યું છે એમાં કેટલો ચેન્જ છે ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ત્રીજા નંબરનો પ્રિપેડ નોટનો ક્વેશ્ચન છે કે જે દસ માર્કનો છે તો અહીં તમે જોઈ શકો છો આ રીતના આપણે પ્રિપેડ નોટના હાર્ડ કોપીમાં ક્વેશ્ચન આપેલા હતા અને જે પ્રિપેર નોટ આપણે તૈયાર કરવાની હતી એ આપણે સોફ્ટ કોપીમાં કંઈક આ રીતના આપેલી હતી જ્યાં તમે જોઈ શકો છો તો આ રીતના પ્રિપેર નોટ તમારે તૈયાર કરવાની હતી તો સૌ પ્રથમ અહીંયા મેં માઇક્રોસોફ્ટ બોર્ડની એક નવી ફાઇલ લઈ લીધી છે ત્યાં આપણે પ્રિપેર નોટ કરવાના છીએ તો સૌ પ્રથમ આપણે એના ક્વેશ્ચન ઉપર જોઈએ તો એમાં ક્વેશ્ચનમાં તમે જોઈ શકો છો પહેલા નંબરનો ક્વેશ્ચન હતો કે તમામ ફોન ટાઈમ્સ ન્યુ રોમન તથા પેજની સાઇઝ એ ફોર માર્જિન નોર્મલ રાખો એટલે આપણે સૌ પ્રથમ તો શું કરવાનું રહેશે કે જે પેજની સાઇઝ છે એ ફોર લઈ લેવાની ત્યાર પછી એનું માર્જિન આપણે નોર્મલ રાખી દેવાનું ત્યાર પછી ડિફોલ્ટ ફોન તરીકે તમે ટાઈમ્સનું રોમન સેટ કરી નાખો એટલે જ્યાં જે પણ તમે ટાઈપિંગ કરો એ બધા કેમાં ટાઈપ થવાનું છે તો કે ટાઈમ્સનું રોમનમાં તો સૌપ્રથમ હું તમને બતાવી દઉં કે અહીંયા તમે જાવ તો પેજ લેઆઉટમાં જઈ સૌપ્રથમ તો આપણે સાઇઝમાં જઈને એ ફોર આપણે સાઇઝ સિલેક્ટ કરી લેવાની અને ત્યાર પછી માર્જિન છે તો આપણે નેરો કીધું હતું તો અહીંયા નેરો આપણે માર્જિન લઈ લેવાનું સોરી આપણે નોર્મલ કીધું હતું તો આપણે નોર્મલ લઈ લેવાનું એ બે વસ્તુ થઈ જાય ત્યાર પછી આપણે હોમ મેનુની અંદર જઈ આપણે ફોન સિલેક્ટ કરી લેવાના કયા તો કે આપણે કીધા ન્યુ રોમન જેવા તમે સેટ કરી લેશો એટલે ત્યાર પછી આગળ જે તમે ટાઈપ કરશો એ બધું ટાઈપ કેમાં થશે તો કે ટાઈમ્સ ન્યૂ રોમનમાં તો અહીંયા હું એ વસ્તુ ટાઈપ નથી કરતો તમને અત્યારે હાલ કોપી કરી અને હું તમને બતાવું છું જેમ કે આ ડેટા છે એનો અહીંથી હું કોપી કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા હું પેસ્ટ આપી દઉં છું તો આટલો જે ડેટા છે એ મારો કમ્પ્લીટ આવી ગયો છે ત્યાર પછી જે ટેબલ છે એ આપણે ડ્રો કરી લઈએ તો ટેબલ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે કાઉન્ટ કરી લેવાની કેટલી રો અને કેટલી કોલમ છે અને આપણે જો ક્વેશ્ચનમાં એવું કંઈ કીધું હોય તો એ તમે જોઈ શકો છો પરંતુ ક્વેશ્ચનમાં આપણે કંઈ રો અને કોલમ આપેલી નથી તો એનો મતલબ શું કે આપણે શું કરવાનું કે જે રો ને કોલમ છે એ આપણે અહીંથી કાઉન્ટ કરી લેવાની તો અહીંયા તમે જોઈ શકો છો કે એક બે ત્રણ ને ચાર ચાર કોલમ છે અને બે રો છે તે એ રીતનું આપણે અહીંયા ટેબલ લઈ લેવાનું તો સૌપ્રથમ પ્રથમ ઇન્સ્ટન્ટ મેનુ ની અંદર જઈ અહીંયા આપણે લેશું ચાર કોલમ ત્યાર પછી બે રો લઈ લેશું એટલે આ રીતનું ટેબલ આવી જશે ત્યાર પછી એનો ડેટા જે છે એ પણ હું અત્યારે હાલ અહીંથી કોપી કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા હું પેસ્ટ આપી દઉં છું ત્યાર પછી એના પછી આગળ જે ડેટા છે એ પણ હું અત્યારે કોપી કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા હું પેસ્ટ આપી દઉં છું તો આ રીતના તમે જોઈ શકો છો કે આપણો કમ્પ્લીટ જે ડેટા છે એ ટાઈપ થઈ ગયો છે હવે જસ્ટ આપણે આને જે ક્વેશ્ચન છે એને ફોલો કરી અને જે આપણે ફોર્મેટિંગ કીધું છે એ કરતું જવાનું તો ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે પેલો તો આપણો સોલ્વ થઈ ગયો છે બોર્ડર છે એને રેડ કલર કરવાનો છે અને એની વ્હીથ કેટલી રાખવાની છે આપણે તો કે એક પાંચ અને ત્યાર પછી એ ક્વેશ્ચનની અંદર કીધું છે તેમજ શેડિંગ રેડ લાઇટર ચાલીસ ટકા રાખો તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ તો સૌપ્રથમ જે ટેબલ છે તો અહીંયા આપણે લેઆઉટ મેનુમાં જઈ સોરી ડિઝાઇન મેનુમાં જઈ અને અહીંયા આપણે બોર્ડરની વિથ પસંદ કરવાની રહેશે એક પોઈન્ટ પાંચ તો અહીં તમે જોઈ શકો છો આ રીતની બોર્ડર છે એને આપણે પસંદ કરી લઈએ અને ત્યાર પછી જે કલર છે એ આપણે રેડ કીધો તો અહીંથી આપણે રેડ કલર લઈ લઈએ ત્યાર પછી જસ્ટ આપણે શું કરવાનું રહેશે કે જે બોર્ડર છે એની ઉપર આ રીતના ફિલ કરતું જવાનું રહેશે એટલે બધી પ્રકારની જે બોર્ડર છે એ જેવી આપણે કીધી છે અને જેવી આપણે બતાવી છે એવી કમ્પ્લીટ આપણી બોર્ડર થઈ જશે તમે જોઈ શકો છો આ રીતના વારા વારા એક એક કરી અને બધી બોર્ડર આપણે કમ્પ્લીટ કરી લેવાની ત્યાર પછી આપણે શેડિંગ કલર કરવાનો હતો કે જે પ્રથમ રો છે એની અંદર આપણે શેડિંગ કલર લાઇટર ચાલીસ ટકા રાખવાનો હતો તો અહીં તમે જોઈ શકો છો કે લાઇટર ચાલીસ ટકા આપણો કલર અહીંયા સેટ થઈ ગયો છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે નેક્સ્ટ ક્વેશ્ચન છે પ્રિપેર નોટમાં દર્શાવ્યા મુજબ બોલ્ડ કરેલા લખાણની ફોન્ટ સાઇઝ તેર અને તેના સિવાય તમામ લખાણના ફોન્ટ સાઇઝ બાર રાખો તો અહીં તમે જોઈ શકો છો કે જે બોલ્ડ કરેલા છે અહીંયા તો આપણે કોપી પેસ્ટ કરી છે એટલે બોર્ડ કમ્પ્લીટ જાય આવ્યા છે જે આ ઓરિજિનલ પ્રિપેર નોટની અંદર જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે જે આ પેલી લાઈન છે એ બોલ્ડ કરેલા છે તો એની ફોન્ટની સાઈઝ તમે જોઈ શકો છો તેરની છે ત્યાર પછી જે આ ટેન્ડર નોટિસ લખ્યું છે એને પણ ફોન્ટ બોલ્ડ કરેલા છે તો એની પણ સાઇઝ તેરની છે ત્યાર પછી આગળ જુઓ તો જે પેલી રોમાં આ જે લખેલા છે ફોન્ટ એની સાઈઝ પણ તેરની છે કારણ કે એ પણ બોલ્ડ કરેલા છે તો આપણે શું કરવાનું રહેશે કે જે તમે ટાઈપ કરો છો ત્યારે એ બધી નાખવાની ચેન્જીસ કરવાની હમણાં નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે હેડરમાં પેપર નંબર તથા તમારો રોલ નંબર લખો ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો પેપર વન ત્યાર પછી રોલ નંબર પચીસ તો એના માટે આપણે શું કરવાનું રહેશે તો સૌ પ્રથમ અહીંયા આપણે ઇન્સર્ટ મેનોની અંદર જઈ ત્યાં આપણે હેડર લેવાનું તો હેડરની અંદર આપણે કોઈ પર્ટિક્યુલર કીધું નથી એટલે આપણે આમાં કોઈ પણ હેડર પસંદ કરી શકીએ છીએ આપણે સિમ્પલ આ પસંદ કરીએ એની ઉપર આપણે ક્લિક કરશું એટલે અહીંયા ટાઈપ હિયર આવી જશે ત્યાં આપણે શું કરવાનું છે તો કે પેપર નંબર લખવાના છે તો પેપર લખી અને ત્યાર પછી જે આ પેપર છે જેટલામું પેપર છે એટલા તમારા અહીંયા નંબર લખવાના જેમ કે આ પેપર બીજા નંબરનું છે તો અહીંયા પેપર ટુ અને ત્યાર પછી લખવાનું છે રોલ નંબર તો અહીંયા રોલ નંબર કરી અને જે તમારો રોલ નંબર છે એ તમારો રોલ નંબર લખી નાખવાનો એક્ઝામ્પલ તરીકે તમારો રોલ રોલ નંબર નંબર છે તો આ રીતનો આપણે લખી નાખ્યો ત્યાર પછી આને આપણે અહીંથી ક્લોઝ આપી દઈએ તો આ કમ્પ્લીટ આપણો થઈ ગયો છે ક્વેશ્ચન ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછી છેલ્લા નંબરનો ક્વેશ્ચન શું કીધો છે તો કે પ્રિપેર નોટમાં તમામ લાઇન સ્પેસિંગ એક પંદર રાખો તો ચાલો આપણે એ પણ કરી લઈએ તો સૌ પ્રથમ અહીંયા જે છે એ બધી લાઈનને આપણે સિલેક્ટ કરી શકીએ અહીંયા એકી સાથે આપણે સિલેક્ટ કરી ત્યાર પછી લાઇન સ્પેસિંગમાં જઈ અને અહીંયા એક પોઈન્ટ આપણે પંદર કરી નાખવાનું જો ડિફોલ્ટ તમારી લાઇન સ્પેસિંગ એક પંદર જ હોય તો એમાં કોઈ તમારે ચેન્જીસ કરવાનો નથી આવતો પરંતુ જો તમારી આ રીતની કે કોઈ સાઈઝ હોય તો ત્યારે બધું તમારે સિલેક્ટ કરી અને ત્યાર પછી એક અહીંયા પંદર આપી દેવાનું એટલે તમામ જે લાઇન સ્પેસિંગ છે એ તમારી એક પંદર રહી જશે ત્યાર પછી આપણે જે જોવાનું છે કે જે આની સાઇઝ તો સાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે અત્યારે કોપી કરી છે એટલે માટે કોઈ જાતનો ચેન્જીસ તમને નહીં જોવા મળે પણ જ્યારે તમે ટાઈપ કરીને કરી હોય ત્યારે પરફેક્ટ તમારે એની સાઇઝ જે છે એ જોવી પડશે જેમ કે અત્યારે એક મિસ્ટેક તમે જોઈ શકો છો કે જે આ લાઇન છે પ્રથમ રો ટેબલની એની અંદર આપણે ઓરિજિનલ પ્રિપેર નોટની અંદર જો તો આ રીતના આપેલી છે અને ત્યાર પછી આપણે જે ક્રિએટ કરી છે એમાં તમે જોઈ શકો છો તો થોડોક ચેન્જીસ તમને જોવા મળશે તો એમાં શું ચેન્જીસ છે કે જેમ કે આ સિરિયલ નંબર છે એનું ખાનું થોડુંક નાનું છે તો અહીંયા આપણે થોડુંક ખાનું એનું નાનું કરી નાખીએ ત્યાર પછી બીજા નંબરનું તમે જોઈ શકો છો કે આ રીતનું છે કમ્પ્લીટ નેમ ઓફ ધ વર્ક સમાઈ જાય છે ત્યાર પછી ત્રીજા નંબરનું છે એમાં ટેન્ડર નોટિસ એ ઉપરની લાઈનમાં આવે છે ત્યાર પછી નંબર શબ્દ છે એ નીચે આવી જાય છે તો એ રીતનું આપણે અહીંયા સેટ કરી નાખીએ તો સૌ તમે જોઈ શકો છો કે આને હું થોડુંક નાનું કરું એટલે આ રીતનું થઈ જશે ત્યાર પછી જે આ ટેન્ડર નોટિસ વાળું છે એને પણ હું અહીંથી નાનું કરું છું એટલે તમે જોઈ શકો છો કે બે લાઇનમાં આવી જશે હવે ત્યાર પછી આપણે છેલ્લું જોવાનું રહેશે તો છેલ્લું તમે જોઈ શકો છો એ પણ બે લાઇનમાં આવે છે જ્યાં ઓરિજિનલ પ્રિપેર નોટની અંદર તમે જોઈ શકો છો એક જ લાઈનમાં બધું સમાઈ જાય છે તો એના માટે આપણે શું કરવાનું કે ફરી આપણે પહેલેથી આપણે સાઇઝ થોડીક એની નાની કરતું જવાનું જેમ કે આ સિરિયલ નંબર છે એને થોડું નાનું કરી નાખીએ ત્યાર પછી આ જે છે એને પણ થોડું નાનું કરી નાખીએ અને ત્યાર પછી આ ત્રીજા નંબરનું એને પણ આપણે થોડુંક નાનું કરી નાખીએ હજી જો ના થાય તો આપણે અહીંયાની સાઈઝ થોડીક વધારી દઈએ એટલે પરફેક્ટ એ થઈ જશે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ તો હજી તમે જોઈ શકો છો કે આ બે લાઇન છે એ બે લાઇન વચ્ચે તમને ઘણી બધી જગ્યા જોવા મળે છે કે જ્યાં ઓરિજિનલ જે પ્રિપેર નોટ છે એની અંદર તમે જોઈ શકો છો કે બે લાઇન વચ્ચે જગ્યા નથી તો એના માટે આપણે શું કરવાનું તો અહીંયા પણ આપણે લાઇન સ્પેસિંગ અલગથી મેન્યુઅલી આપણે અહીંયા કરવી પડશે જેના માટે સૌ પ્રથમ સિલેક્ટ કરી ત્યાર પછી અહીંયા લાઇન સ્પેસિંગની અંદર જાઓ તો અહીંયા તમે જોઈ શકો છો ડિફોલ્ટ તો એક પંદર જ છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો નીચે રીમુવ સ્પેસ આફ્ટર પેરેગ્રાફ એ તમારે સૌ પ્રથમ કરવી પડશે જો અહીંયા ડિફોલ્ટ અત્યારે જો તો તમે જોઈ શકો છો બારોબાર આટલી છે જેવું હું રીમુવ ઉપર સિલેક્ટ કરું એટલે તમે જોઈ શકો છો એની સાઇઝ થોડીક ઓછી થઈ જાય છે તો આપણે શું કરવાનું રહેશે ત્યાંથી એ સ્પેસને રીમુવ કરી નાખવાની હવે તમે જોઈ શકો છો કે આપણી પ્રિપેર નોટ બનાવેલી જે છે અને જે ઓરિજિનલ છે એમાં તમને ચેન્જીસ જોવા નહીં મળે તો આ રીતના પ્રિપે નોટનો ક્વેશ્ચન અહીંયા આપણો પૂરો થાય છે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે પ્રેઝન્ટેશન કે જે ચોથા નંબરનો ક્વેશ્ચન છે અને 15 માર્કનો એક ક્વેશ્ચન છે તો અહીં તમે જોઈ શકો છો પ્રેઝન્ટેશનમાં અમુક આપણે પ્રશ્ન અહીંયા આપેલા છે અને ત્યાર પછી જે પ્રેઝન્ટેશન આપણે કરવાનું છે એની વિગત આપણે અહીંયા નીચે આપેલી છે તો ચાલો આપણે પ્રેઝન્ટેશન પણ જોઈ લઈએ સૌપ્રથમ આ એમ પાવરપોઈન્ટની મેં એક ફાઈલ લઈ લીધી છે તો ત્યાર પછી આપણે એમાં ક્વેશ્ચન જે આપેલો છે એને આપણે જોઈએ તો પેલા ક્વેશ્ચન તમે જોઈ શકો છો ડિઝાઇનમાં ડમાસ્ક આ રીતની આપણે પાવર પોઈન્ટની અંદર જઈ અને ડિઝાઇન મેન્યુ અંદર જઈ અને જે થીમ છે એ આપણે પસંદ કરવાની છે ડમાસ્ક તો અહીં તમે જોઈ શકો છો ઘણી બધી આપણે થીમ આપેલી છે એમાં આપણે તમે જેની ઉપર કરસર રાખશો એટલે એની નીચે તમને એનું નામ બતાવશે તો આપણે જે થીમ પસંદ કરવાની હતી એ છે આ જો તમે જોઈ શકો નીચે નામ બતાવે છે ડમાસ્ક તો આ રીતના આપણે આપણે થીમ થીમ પસંદ પસંદ કરી કરી લેવાની લીધા પછી જે ડેટા આપ્યો છે એ આપણે અહીંયા ટાઈપ કરવાનો છે મિત્રો એક પ્રશ્ન અહીંયા બધાને થાય છે ઘણાના એવા પ્રોબ્લેમ થયા હતા કે જે આ થીમ છે એ આમાં આટલી થીમ બતાવે છે તો કોઈના પીસી માં થોડીક જ થીમ બતાવે છે કે જેમાં આ ડમાસ્ક નામની જે થીમ છે એ નથી બતાવતા તો એનું કારણ બીજું કંઈ ન હોઈ શકે જેનું ઇન્સ્ટોલેશન છે જેનું વર્ઝન છે એમાં માઇનોર કંઈ ફેરફાર આવ્યો હોય તો એવું બની શકે તેના માટે અમે એક રસ્તો કર્યો છે કે જે નેક્સ્ટ આપણે પેપર લેવાના છીએ એમાં જે થીમ આપેલી છે અને જે બધાને થીમ આવે છે એને અનુકૂળ આપણે એક વોટ્સઅપના માધ્યમથી એ વસ્તુ અમે જણાવી દઈશું કે જો આ તમારે થીમ ન હોય તો એની જગ્યાએ આ તમારે થીમ રાખવી આ રીતનો એમાં ક્વેશ્ચન કરી અને વોટ્સઅપમાં એ વસ્તુ શેર કરી દેશું તો નેક્સ્ટ પેપરમાં જે આવે એ તમે જરૂરથી ધ્યાન રાખજો તો આમાં આપણે આગળ વધીએ તો ત્યાર પછી જોઈએ તો આપણે આમાં જે ટાઈપ કરવાનું છે એ આપણે અહીંયા આપેલું છે તેમાં અહીંયા તમે જોઈ શકો છો આપણે ટાઇટલમાં અહીંયા આ રીતનો શબ્દ લખવાનો હતો કે જેની ફોન્ટ સાઇઝ આપણે અહીંયા આપેલી છે અડતાલીસની અને ત્યાર પછી સબ ટાઇટલ છે એની ફોન્ટની સાઇઝ અહીંયા આપણે ચોવીસની આપેલી હતી તો સૌ પ્રથમ આપણે ટાઇટલ અહીંયા લખી નાખીએ તો આ રીતનું ટાઇટલ થઈ જાય ત્યાર પછી એની જે ફોન્ટની સાઇઝ છે એ ફોન્ટની સાઈઝ આપણે અડતાલીસની કરવાની ત્યાર પછી આપણે જે સબ ટાઇટલ છે એ લઈ લઈએ તો સબ ટાઇટલ અહીંયા છે એની હું અત્યારે અહીંથી કોપી કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા હું પેસ્ટ આપી દઉં છું તો એની ફોન્ટની સાઇઝ છે આપણે ચોવીસની તો એ પણ આપણે ડિફોલ્ટ અહીંયા આવી જ ગઈ છે ચોવીસની તો એમાં આપણે કોઈ ચેન્જીસ નથી કરવાનો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ત્યાર પછી બીજા નંબરની સ્લાઇડ લેવાની હતી આપણે ટાઇટલ એન્ડ કોન્ટેન્ટ અને ત્યાર પછી બ્લેન્ક સ્લાઇડ લેવાની હતી તો સૌપ્રથમ જે ડેટા સેટ કરવાનો છે એ હું ડેટા સૌપ્રથમ સેટ કરી અને ત્યાર પછી આગળ હું તમને બતાવું તો અહીંયા કમ્પ્લીટ મારો ડેટા ટાઈપ થઈ ગયો છે ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે શું કીધું પછી વેરિયન્ટ આપણે કલર લેવાનો છે તો વેરિયન્ટ કલર કયો લેવાનો છે તો કે બ્લુ ગ્રીન તો એ તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ડિઝાઇન મેનુ છે એની જે અંદર અહીંયા વેરિયન્ટ આપેલું છે તો એ વેરિયન્ટની અંદર તમે જોશો તો અહીંયા તમને કલર્સ આપેલા છે એમાં આપણે લેવાનો હતો બ્લુ ગ્રીન તો આ રીતનો બ્લુ ગ્રીન કલર છે એ આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં કીધું તું સ્લાઇડ વનમાં કીધું છે આપણે આ ક્વેશ્ચન તો એમાં શું કીધું છે ટાઇટલ ને ટેક્સ્ટ ઇફેક્ટ હાફ રિફ્લેક્શન ફોર પીટી ઓફસેટ રાખો તો જે સ્લાઇડ વનમાં જે ટાઇટલ છે એને આપણે ઇફેક્ટ આપવાની છે કઈ ઇફેક્ટ આપવાની છે તો અહીંયા આપણે કીધું છે તો એને આપણે સૌપ્રથમ સિલેક્ટ કરી ત્યાર પછી અહીંયા ફોર્મેટ મેનુમાં જવાનું તો આપણે ટેક્સ્ટ ઇફેક્ટ કીધી છે તો અહીંયા આપણે ટેક્સ્ટ ઇફેક્ટ આપેલી છે તો એની અંદર આપણે જઈએ તો એમાં આપણે રિફ્લેક્શન કીધું હતું અને રિફ્લેક્શનમાં કયું કીધું હતું તો કે હાફ પીટી ફોર ઓપસેટ તો અહીંયા તમે જોઈ શકો છો જેવું એની ઉપર કરસર રાખશો એટલે તમને એનું નામ બતાવી દેશે તો અહીંયા આપણે એ સિલેક્ટ કરી લેવાનું ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્લાઇડ ટુનો એમાં શું કીધું છે આપણે એમાં આપણે કીધું છે ટાઈટલને ઇટાલિક અને અન્ડરલાઈન ડોટેડ લાઇન કરો અન્ડરલાઈનમાં આપણે ડોટેડ લાઇન રાખવાની છે અને ટાઇટલ જે છે ઇટાલિક ત્યાર પછી અંડરલાઈન ને આપણે ડોટેડ રાખવાની છે તો અહીંથી તમે જોઈ શકો છો સિમ્પલ જ આવશે અને જે ડોટેડ કરવી હોય તો એ આપણે ક્યાંથી આવી શકે તો અહીંયા તમે જોઈ શકો છો આ એરો છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે ત્યાર પછી અન્ડરલાઈન સ્ટાઇલ અહીંયા બતાવેલી છે એની અંદર તમે જાશો તો અહીંયા અન્ડરલાઈનમાં ડોટેડ અહીંયા બતાવશે જો અહીં તમે જોઈ શકો છો આ ડોટેડ અહીંયા પસંદ કરી ત્યાર પછી અહીંયા ઓકે આપી દેશો એટલે અહીંયા તમે જોઈ શકો છો એ આપણું ડોટેડ અંડરલાઈન આવી જશે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે છેલ્લા નંબરનો કે પિક્ચર ને પિક્ચર ઇફેક્ટ સોફ્ટ એજ પચીસ પોઈન્ટ રાખો તો જે છેલ્લા નંબરની સ્લાઇડ છે એમાં આપણે આ એક પિક્ચર આપેલો હતો તો અહીં તમે જોઈ શકો છો આ પિક્ચર આપેલો હતો એને આપણે એક ઇફેક્ટ આપવાની છે તો આપવાની છે તો કે ઇફેક્ટોફટેજમાં કીધું છે આપણે તો આ રીતના સોફ્ટેજ લઈ અને પચીસ પોઈન્ટ આપણે સેટ કરી નાખવાના છે તો આ રીતના જે ક્વેશ્ચન હતા એ ક્વેશ્ચન આપણે અહીંયા પૂરા થાય છે ત્યાર પછી આપણે ફરી એકવાર જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે આપણે અહીંયા સ્લાઇડનું જે થીમ લીધી હતી તો થીમમાં જે ડિફોલ્ટ અહીં ફોન્ટને જે સેટ કરેલા હોય એ કમ્પ્લીટ અહીંયા એ જ રીતે આવે છે જ્યાં આપણે અહીંયા માં જોઈએ તો ક્વેશ્ચનમાં આપણે કોઈ જાતના ફોન્ટ એવા પર્ટિક્યુલર કીધા નથી તો આપણે ફોન્ટ કોઈ સેટ નથી કરવાના પરંતુ ટાઇટલમાં તમે જોઈ શકો છો અહીંયા ટાઇટલમાં જે ફોન્ટ કેપિટલ અને જે સ્મોલ છે એ વસ્તુ આપણે ખાસ કરીને ધ્યાને રાખવાની એના કદાચને માર્ક કપાઈ શકે છે તો એના માટે આપણે શું કરવાનું અહીં તમે જોઈ શકો છો કે કઈ રીતે આપણે ફોન્ટ રાખેલા છે અને જ્યાં આપણે પાવર પોઈન્ટમાં જોઈએ તો અહીંયા બધા કેપિટલ આવ્યા છે તો એના માટે શું કરવાનું કે આપણે જે રીતના જ્યારે ટાઈપ કરતા હોય ત્યારે જ એ રીતના ફોન્ટને આપણે સેટ કરી લેવાના અને અત્યારે હું અહીંથી ચેન્જ કરી લઉં છું વર્ડ છે તો એ અહીંથી ચેન્જ કરી લઉં છું જે કેપિટલ સ્મોલ છે એનું થોડુંક મહત્વ છે એટલે ખાસ તમારે રાખવાનું ત્યાર પછી બીજા નંબરની જે સ્લાઇડ છે એમાં આપણે તમે જોઈ શકો છો કે અહીંયા જ આપણે કંઈક કીધું હતું જેમ કે ટાઇટલના ફોન્ટની સાઇઝ આપણે ચોત્રીસ કીધી હતી અને કલર એનો યલો કીધો હતો આપણે તો ચાલો એ સેટ કરી લઈએ આપણે તો સૌ પ્રથમ જે ફોન્ટની સાઈઝ છે આની એ ચોત્રીસની કીધી હતી તો ડિફોલ્ટ એની ચોત્રીસ જ છે અને ત્યાર પછી કલર એનો આપણે યેલો કીધો હતો તો આપણે અહીંયા કલર યેલો સેટ કરી નાખીએ ત્યાર પછી આગળ જોઈએ જો જે કોન્ટેન્ટ છે તો એમાં પણ ફોન્ટની સાઇઝ વીસ અને ત્યાર પછી એનો પણ કલર આપણે યેલો કીધો હતો તો અહીંયા ફોન્ટની સાઇઝ તો આપણી ડિફોલ્ટ વીસની જ છે અને એનો કલર આપણે યેલો કરવાનો છે તો અહીંયા આપણે યલો કલર કરી નાખીએ ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછી તમે જોઈ શકો છો કે જે આ બધા ફિલ્ડના નામ આગળ આપેલા છે એની આગળ કોઈ પોઈન્ટ નથી કરેલા તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે પોઈન્ટ આપેલા છે તો આપણે પોઈન્ટને શું કરવું જોશે કે પોઈન્ટને આપણે અહીંથી હટાવી દેવાના કારણ કે એના માર્ક કપાઈ શકે છે એટલે માટે અહીંયા ફોન્ટને આપણે હટાવી દેવાના અને ફરી એકવાર હું અહીંથી ટેપ કરી અને આગળ લઈ લઉં છું એટલે કમ્પ્લીટ સેટ થઈ જાય ત્યાર પછી આગળ જોઈએ તો ત્યાર પછી જે આ ફોટો છે એ ફોટો તમે જોઈ શકો છો કે સાવ નાનો છે એટલે માટે થોડોક ફોટો એ છે એ સાવ નાનો દેખાય છે હવે અહીંયા પણ ઘણાના એ ક્વેશ્ચન એવા હતા અને ઘણાની ફાઇલમાં એવું આવ્યું હતું કે ફોટો બધા મેન્યુઅલી મોટો કરી નાખે છે જો મોટો અહીંયા તમે ફોટો કરી નાખો તો કોઈ એનો પ્રશ્ન નથી પરંતુ એક્ઝામમાં તમારે એની સામે કોઈ છેડછાડ નથી કરવાની યા જેવી રીતનો ફોટો આપેલો છે એટલી સાઈઝનો તમારે રાખવાનો છે ડિફોલ્ટ યા તમારે કોઈ જાતનો ચેન્જીસ નથી કરવાનો અધરવાઇઝ શું થઈ શકશે કદાચ એટલે ત્યાં તમારે ફોટો ખાલી જસ્ટ રાખવાનો કીધો હોય એટલે ફોટો તમારે અહીંયા જસ્ટ રાખી દેવાનો તો અહીંયા આપણી કમ્પ્લીટ નંબરનો ક્વેશ્ચન થાય છે પાવર પોઈન્ટનો પૂરો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે સ્પ્રેડશીટનો અને એ છે પંદર માર્કનો તેમાં તમે જોઈ શકો છો અહીંયા આપણે નોંધમાં કીધું છે કે આપેલ પ્રશ્નનું ફોર્મેટ સોફ્ટ કોપીમાં આપવામાં આવશે કે જેનું ફોર્મેટ છે એ ત્યાં આપણે સોફ કોપીમાં આપવામાં આવશે અને ત્યાર પછી જેની કેલ્ક્યુલેશન છે એ આપણે જાતે કરવાની છે તો કેલ્ક્યુલેશન જે છે એના આપણે ક્વેશ્ચન આ હાર્ડ કોપીમાં આપેલા જ છે અને જે સીટ હતી એ આ ત્યાર કઈક સોફ્ટ કોપીમાં આપવામાં આવેલી હતી તો જસ્ટ આપણે શું કરવાનું છે કે એની કેલ્ક્યુલેશન જ કરવાની છે જે બધા ક્વેશ્ચન છે એને ફોલો કરતું જવાનું છે તો એમાં સૌ પ્રથમ પહેલા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે ડીએ મેળવવાનું છે એના ઉપર તો તમે જોઈ શકો છો બેઝિક સેલેરી ઉપર એમાં આપણે શું કીધું છે તો પચીસ હજાર થી ઓછી હોય તો સેવન્ટી પર્સન્ટેજ જો પચીસ હજાર થી પાંત્રીસ હજાર સુધી હોય તો અને એ વધુ હોય તો નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ તો ચાલો આપણે સૌપ્રથમ પ્રથમ ડીએ મેળવી લઈએ તો અહીં તમે જોઈ શકો છો ડીએ આપણે અહીંયા આપેલું છે તો અહીંયા આપણે ડીએ મેળવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા એફએક્સ ઉપર આપણે ક્લિક કરશું ત્યાર પછી એમાં આપણે ઇફ સૂત્ર લગાડવાનું છે તો ઈફ નું અહીંયા સૂત્ર પસંદ કરી ત્યાર પછી અહીંયા ઓકે આપશું એટલે આ રીતનું એક બોક્સ ઓપન થઈ જશે હવે લોજિકલ ટેસ્ટ અહીંયા લગાડવાનું છે તો લોજિકલ ટેસ્ટ શું લગાડવાનું છે તો કે ડી આપણે બેઝિક સેલેરી ઉપર મેળવવાનું છે તો ડીએ અહીંયા પસંદ કરી ત્યાર પછી લેસ દેન ટ્વેન્ટી ફાઈ હજાર એટલે કે પચીસ હજાર જો આ કન્ડિશન સાચી પડે તો વેલ્યુ એ ટ્રુમાં આપણે શું લઈ આવવું છે તો કે બેઝિક સેલેરી મલ્ટિપ્લાય સેવન્ટી એટ પર્સન્ટેજ એટલે કે ઇઠોતેર ટકા જો આ કન્ડિશન સાચી પડે તો આપણે બેઝિક સેલેરીનું ડીએ કેટલું લેવું છે

અને જો ઉપર આપેલી કંડિશન એની એની પહેલાની કન્ડિશન બંને કન્ડિશન ખોટી પડે તો આપણે વેલ્યુ ઇફ ફોલ્સમાં શું લઈ આવવું છે તો કે બેઝિક સેલેરી મલ્ટીપ્લાય એટી નાઇન આ રીતના કંડિશન લખાઈ જાય ત્યાર પછી આપણે આપી દેવાનું રહેશે અહીંયા ઓકે જેવું ઓકે આપશું એટલે આપણે અહીંયા ડીએ મળી જશે ત્યાર પછી બધાનું ડીએ મેળવવા જસ્ટ આપણે નીચે આને ડ્રેક કરી દેશું એટલે બધાનું ડીએ આપને મળી જશે તો અહીંયા પેહલો ક્વેશ્ચન આપણો થઈ ગયો છે ત્યાર પછી બીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચનમાં મેળવવાનું છે આપણે ટીડીએસ કે ટીડીએસ આપણે લેવાનું છે બેઝિક સેલેરીના તો ચાલો એ પણ આપણે કરી લઈએ તો અહીંયા ટીડીએસ જે છે એ બેઝિક સેલેરી ઉપર જ મેળવવાનું છે તો સૌ પ્રથમ અહીંયા ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછી બેઝિક સેલેરી મલ્ટીપ્લાય અગિયાર પોઈન્ટ સાત ટકા ત્યાર પછી મારવાનું રહેશે એન્ટર એટલે આપણે ટીડીએસ પણ મળી જશે એને પણ નીચે આપણે જસ્ટ ડ્રેગ જ કરવાનો રહેશે ત્યાર પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન જોઈએ તો ત્યાર પછી ત્રીજા નંબરનો ક્વેશ્ચન હતો કોન્વિયન્સ અને પીએફ જ્યાં તમે જોઈ શકો છો કે બંને આપણે એક જ ક્વેશ્ચનમાં આપેલું છે અને બેઝિક સેલેરીના બંનેના નવ પોઈન્ટ ઝીરો સાત ટકા મેળવવાના છે એટલે બંને વસ્તુ અહીંયા સેમ જ આપણે મેળવવાની છે કેટલી તો કે નવ પોઈન્ટ જીરો સાત પર્સન્ટેજ તો ચાલો એ પણ આપણે કરી લઈએ અહીંયા બેઝિક સેલરી આપણે કીધું છે એટલે બેઝિક સેલેરી ઉપર જ આપણે મેળવવાનું છે શું તો કે કન્વિયન્સ અને પીએફ તો ચાલો આપણે એ પણ કરી લઈએ તો સૌ પ્રથમ કન્વિયન્સ પર્સન્ટેજની સાઇન અને આપણે આપી દઈએ એન્ટર એટલે કન્વિયન્સ પણ આપણે મળી જશે ત્યાર પછી એને પણ આપણે નીચે ડ્રેક કરી દઈએ ત્યાર પછી પીએફ છે તો પીએફ પણ આપણે એટલું જ મેળવવાનું હતું તો એમાં પણ સૌપ્રથમ પ્રથમ ઇઝીક્વલ ટુ ત્યાર પછી બેઝિક સેલેરી મલ્ટીપ્લાય નવ પોઈન્ટ જીરો સાત અને ટકા ત્યાર પછી એને પણ આપણે આપી દઈએ એન્ટર તો એ પણ આપણે મળી જશે એને પણ નીચે ડ્રેક કરી દઈએ એટલે બધાનું પીએફ આપને મળી જાય ત્યાર પછી મેળવવાનું છે આપણે એચઆરએ તો એ પણ આપણે જોઈ લઈએ એચઆરએ આપણે કેટલું કીધું છે તો એચઆરએ તમે જોઈ શકો છો બેઝિક સેલેરીના ત્રણ ટકા આપણે કીધું છે ત્રણ પોઈન્ટ જીરો એટલે ત્રણ જ ટકા આપણે લેવાનું છે તો ચાલો એ પણ આપણે કરી લઈએ તો અહીંયા સૌ પ્રથમ કરી સૌ પ્રથમ ઇઝીકવલ ટુ ત્યાર પછી બેઝિક સેલેરી મલ્ટીપ્લાય ત્રણ અને પર્સન્ટેજની સાઇ ત્યાર પછી મારવાનું રહેશે એન્ટર એનું પણ બધાનું મેળવવા માટે આપણે જસ્ટ આને નીચે ડ્રેગ જ કરવાનું રહેશે એટલે બધાનું આપણે એચઆરએ મળી જશે ત્યાર પછી આપણે લાસ્ટમાં અહીંયા નેટ સેલેરી મેળવવાની છે તેના માટે સૌ પ્રથમ આપણે ઇઝીક્વલ ટુ ત્યાર પછી આપણે સૌ પ્રથમ પસંદ કરવાની રહેશે બેઝિક સેલેરી બેઝિક સેલેરી પસંદ કરી લીધા સિલેક્ટ કરી લેવાનું ત્યાર પછી કનવ્યસ પણ પ્લસ થશે તો એ પણ પ્લસની સાઇન અને કનવ્ય સિલેક્ટ કરી લઈએ ડીએ છે એ પણ પ્લસ થશે તો પ્લસની સાઇન ત્યાર પછી ડીએ પસંદ કરી લઈએ ત્યાર પછી પીએફ છે તો પીએફ આપણું માઇનસ થશે તો અહીંયા માઇનસની સાઇન લેવાની ત્યાર પછી પીએફને આપણે સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી એચઆરએ છે તો એચઆરએ પણ પ્લસ થશે તો એ પણ પ્લસની સાઇન અને આપણે એચઆરએ ને સિલેક્ટ કરી લઈએ ત્યાર પછી આવે છે એલઆઈસી તો એલઆઈસી માઇનસ થશે તો અહીંયા માઇનસની સાઇન અને ત્યાર પછી જે એની સેલનું એડ્રેસ છે એ આપણે અહીંયા મેન્યુઅલી લખી નાખીએ તો કે મેન્યુઅલી છે આઈ ત્યાર પછી આપણે જસ્ટ કરવાનું રહેશે એન્ટર જેવું એન્ટર ઉપર ક્લિક કરશો એટલે આ તમે જોઈ શકો છો નેટ સેલેરી આપને મળી જશે બધાની મેળવવા માટે જસ્ટ આપણે નીચે ડ્રેગ જ કરવાનું રહેશે એટલે બધાની નેટ સેલેરી આપને મળી જશે તો આ જે સીટ છે એ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે ત્યાર પછી એમાં ક્વેશ્ચન આપણે જે વધારાને કીધા હતા એ આપણે જોઈ લે તો સૌપ્રથમ અહીંયા કીધું તું એ નાઇન સેલમાં એમ્પ્લોય આઈડી ચારસો ની નેટ સેલેરી મેળવો ત્યાર પછી બ્રેકેટમાં કીધું છે વિધાઉટ બોનસ એટલે બોનસ જે છે એના વગરની આપણે નેટ સેલેરી મેળવવાની છે તો ચાલો એ પણ આપણે મેળવી લઈએ એ નાઇન સેલ કીધી તમે જોઈ શકો છો આઈડી નંબર ચારસો છપ્પન છે એની આપણે નેટ સેલેરી મેળવવાની છે પણ વિધઆઉટ બોનસ તો એની સેલેરી એ નાઇન માં મેળવવાની છે તો અહીંયા આપણે કર્સર લઈ ત્યાર પછી અને કરી જે ચારસો છપ્પન છે એની આપણે બેઝિક સેલેરી પસંદ કરવાની ત્યાર પછી ટીડીએસ આવે તો ટીડીએસ આપણું માઇનસ થશે તો અહીંયા ની સાઇન ત્યાર પછી ટીડીએસ પસંદ કરવાનું ત્યાર પછી બોનસ કીધું છે તો બોનસ આપણે લેવાનું નથી તો બોનસ ને આપણે સ્કીપ કરી નાખવાનું ત્યાર પછી કનુએસ આવે તો એ પણ પ્લસ થશે તો પ્લસ ની સાઇન ત્યાર પછી એને પસંદ કરવાનું ત્યાર પછી ડીએ આવે તો ડીએ પણ પ્લસ થશે એટલે પ્લસ ની સાઇન ત્યાર પછી ડીએ પસંદ કરવાનું પીએફ માઇનસ થશે તો ની સાઇન પીએફ પસંદ કરી ફરી એકવાર પ્લસની સાઈન એ ચારે પ્લસ થશે એને સિલેક્ટ કરી

એ એફ કોલમ કહેવાય છે અને એફ માં તો અહીંયા મેં ક્વેશ્ચન માર્ક કર્યો છે એફ એટ નંબરની સેલમાં તો અહીંયા આપણે શું મેળવવાનું છે કે જે એફ કોલમ છે એની અંદરથી આપણે મહત્તમ એટલે મોટામાં મોટી જે સંખ્યા છે એ આપણે અહીંયા મેળવવાની છે તો એના માટે સૌ પ્રથમ ઇઝ ઇક્વલ ટુ ત્યાર પછી મેક્સ મોટામાં મોટી એટલે મેક્સ ત્યાર પછી ટેપ કી પ્રેસ કરશો એટલે બ્રેકેટ ઓપન થઈ જશે ત્યાર પછી બધી સંખ્યાને સિલેક્ટ કરી બ્રેકેટ આપણે ઓવર કરી દેવાનું ત્યાર પછી આપણે એન્ટર મારી દેવાનું એટલે જવાબ આપણો અહીંયા આવી જશે હવે અહીંયા બે રીત થઈ શકે એક જો તમે મેન્યુઅલી જોઈ અને તમે મેન્યુઅલી લખી નાખો તો પણ તમારો જવાબ સાચો જ ગણાશે આપણે ખાલી મોટામાં મોટી સંખ્યા આ સેલની અંદર મેળવવાની છે કઈ રીતે તો કે એ આપણે કોઈ પર્ટિક્યુલર કીધું નથી એટલે મેન્યુઅલી પણ તમે કરી શકો છો અથવા તો તમે સૂત્રની મદદથી પણ કરી શકો છો ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો ત્યાર પછીનો નેક્સ્ટ છેલ્લો ક્વેશ્ચન છે એમાં આપણે કીધું છે એફ એટ સેલમાં નેટ સેલેરીનો ટોટલ મેળવી જે નાઇન સેલમાં આવેલ ટોટલને માં ફેરવો તો ચાલો એ પણ આપણે કરી લઈએ તો સૌ પ્રથમ જે એટ સેલ એટલે આ સેલ તમે જોઈ શકો છો અહીંયા આપણે નેટ સેલેરીનો ટોટલ મેળવવાનો છે તેના માટે સૌ પ્રથમ ઇઝિકવલ ટુ ત્યાર પછી સમ અહીંયા બ્રેકેટ ઓપન કરશું ત્યાર પછી બધાને સિલેક્ટ કરી ત્યાર પછી બ્રેકેટ ઓવર કરી અને એન્ટર મારશું એટલે આપણે એનો જવાબ આવી જશે તો આ સેલ થઈ જે એટ હવે જે નાઇન સેલમાં આપણે શું કરવાનું છે તો કે જે જવાબ આવ્યો છે એને આપણે પૂર્ણાંકમાં ફેરવવાનો છે તો એના માટે જે નાઇન સેલ ની અંદર ઇઝીક્વલ ટુ ટાઈપ કરી ત્યાર પછી આઈએનટી પૂર્ણાંકમાં ફેરવાનું સૂત્ર આઈએન ટી આઈએનટી ટાઈપ કરી ત્યાર પછી બ્રેકેટ ઓપન કરી ત્યાર પછી એ સંખ્યાને પસંદ કરી લેવાની અને બ્રેકેટ આપણે ઓવર કરી દેવાનું ત્યાર પછી એન્ટર મારશો એટલે અહીંયા તમારો જવાબ આવી જશે અને આ વસ્તુને પણ તમે મેન્યુઅલી કરી જ શકો છો એવું નથી ફરજિયાત કે આપણે સૂત્રની મદદથી ને જ કરવું તો અહીંયા આપણે એક્સલ કમ્પ્લીટ પૂરું થઈ જાય છે ત્યાર પછી આપણે નેક્સ્ટ અને છેલ્લો ક્વેશ્ચન છે ઈમેલનો તો ઈમેલના ક્વેશ્ચનની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક ઈમેલ આઈડી આપેલું છે ત્યાર પછી સબ્જેક્ટ છે છે સબ્જેક્ટમાં કીધું પેપર નંબર તથા કવરમાં બતાલ તમારો રોલ નંબર એટલે તમારો રોલ નંબર તમને બધાને ખ્યાલ જ છે એ તમારો રોલ નંબર લખવાનો હતો અને પેપર નંબર લખવાનો હતો તો મિત્રો અહીંયા પણ ઘણા ભૂલ કરે છે પેપર નંબર લખવાનો છે તો પેપર નંબર જેટલામાં છે એ તમારે લખવાનો છે કેટલા મો પેપર લેવાનું એ તમારે નથી લખવાનું જેમ કે આ બીજા નંબરનું પેપર છે તો તમારે પેપર ટુ અને ત્યાર પછી તમારો રોલ નંબર લખવાનો છે અને ત્યાર પછી આ રીતનો પેરેગ્રાફ ટાઈપ કરવાનો હતો તો પેરેગ્રાફ જે છે એના હું ફોન તમને બતાવી દઉં છું કેટલા છે તો એ તમે જોઈ શકો છો એના ટોટલ વર્ડ છે એકસો ને પચાસ ત્યાર પછી કેરેક્ટર નો સ્પેસ છે સાતસો ને સિત્તાવીસ ત્યાર પછી વિથ સ્પેસ છે આઠસો ને છોતેર અને ત્યાર પછી તમે જુઓ તો અહીં નીચે આપણે નોંધમાં કીધું છે કે પ્રશ્ન નંબર એક થી પાંચની બધી ફાઇલ આપણે સાથે અટેચ કરવાની છે છે તો આ રીતનો આપણે બીજા જે પેપર એ અહીંયા સોલ્યુશન પૂરું થાય છે ત્યાર પછી આપણે નેક્સ્ટ ફરી મળીશું અને એમાં આગળનું જે મોડલ પેપર છે એનું સોલ્યુશન આપણે કરાવશું અને જો તમે મારી ચેનલ ઉપર નવા છો હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં આપેલ બે આઇકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો